તો ત્રેવીસ માર્ચે રજૂ થનારા બજેટ ફક્ત ચાલુ કારોબારી વર્ષ માટે નહીં રહેશે પરંતુ આ બજેટમાં આવનારા પાંચ વર્ષનું બ્લૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવશે અને શું હશે આ બ્લૂ પ્રિન્ટમાં તેની વિગત આપવા માટે સંવાદદાતા લક્ષ્મણ રોય જોડાઈ રહ્યા છે લક્ષ્મણજી સરકાર કે અગલે પાંચ સાલ કા બ્લુ પ્રિન્ટ હોગા જીસમે ક્યા કયા ચીઝે શામલ હોગી देखिए दे, बिल्कुल आपने सही कहा कि बजट तो वैसे चालू कारोबारी साल के लिए तो लेखा जोखा चालू कारोबारी साल के लिए होगा लेकिन जो ब्लू है वो पाँच साल के लिए होगा अब मोदी सरकार के तीसरे कार्यकाल के पूरे पाँच साल में सरकार क्या सोच रही है किन किन सेक्टर पर फोकस होगा इसका आपको पूरा ब्यौरा इस बजट में देखने को मिल सकता है बजट स्पीच इस में इसमें डिटेल में जानकारी दी जाएगी और यहाँ पर तीन मुद्दों पर सबसे ज़्यादा फोकस किया जा रहा है इस बार वो है आपको लोगों की आजीविका बेहतर करने को लेकर के कि लोगों को बुनियाद सुविधाएं कैसे पहुंचाया जाए जरूरतमंदों तक इस पर आप खास फोकस देखेंगे चाहे लोगों के घर तक एलपीजी का कनेक्शन पहुंचाना हो लोगों को घर तक जल जल नल की सुविधा पहुंचानी हो हर घर में बिजली पहुंचानी हो तो इस लेवल पर जाकर के अब यहां पर कोशिश होगी जिन जिनको आवास दिया जा रहा है प्रधानमंत्री आवास योजना के तहत उनके यहां बाकी सड़कें पहुंचने की नहीं पहुंच रही है ये सारी चीजें यहां पर दी जाएंगी तो ये एक ब्लू का हिस्सा होगा दूसरा रोजगार पर इस पूरे ब्लू में खास फोकस किया जाएगा रोजगार देने के लिए एक इंसेंटिव जैसे कुछ व्यवस्था की जा सकती है ताकि जहां जो ज्यादा रोजगार दे रहे कंपनियां उनको इंसेंटिव दिया जाए रोजगार के लिए ज्यादा बेहतर मौके दिए जाए और ये मैनुफैक्चरिंग सेक्टर एक महत्वपूर्ण फोकस में होगा रोजगार के नजरिए से देखें तो वहां भी पी स्कीम का दायरा सरकार बढ़ा सकती है एक और चीज इसमें ग्रीन इकोनमी या फिर कहें कि ग्रीन पर काफी ज्यादा जोर रहने वाला है कि पर्यावरण पर फोकस करते हुए इंडस्ट्री को बढ़ावा देना है पर्यावरण को फोकस करते हुए बिजली उत्पादन को बढ़ावा देना है तो उस पर आप देखेंगे कि विशेष जोर यहां पर होता हुआ दिखाई और तीसरा गरीबी हटाओ जो एक तरह से अभियान है उस अभियान का एक टारगेट दिया जाना और टारगेट के तहत सरकार क्या क्या, क्या क्या कदम उठाएगी वो भी इस ब्लू का हिस्सा हो सकता है स्पेसिफिक क्या कदम होगा अब कहना थोड़ा सा मुश्किल होता है बजट में जो भी फैसले लिए जा रहे हैं वो सारे फैसले अब तक लगभग लिए जा चुके हैं अब उसके छपाई और अंतिम लिखाई का, का काम चल रहा है तो जो प्रस्ताव विचार था उस पर हम लोगों ने पिछले एक महीने से काफी चर्चा की है तो अब इंतजार करिए इस ब्लू का उसके बाद क्या किसके झोले

ગુજરાતનું જે પ્રદાન છે જેમ્સ એન્ડ જ્વેલરીમાં ખૂબ સારું છે આપણી સાથે અત્યારે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ છે આપણે એમની સાથે વાત કરીએ કે આ બજેટમાં કેન્દ્ર સરકાર પાસે તેઓ શું ઈચ્છી રહ્યા છે જીગીરભાઈ બજેટને ગણતરીના દિવસો જ રહ્યા છે નાણામંત્રીને તમારી શું રજૂઆત છે તમારું જે આ આખું સેક્ટર છે એને કઈ રીતે બુસ્ટ મળી શકે સૌથી પહેલા તો ફાઇનાન્સ મારી અમારી એક નંબર વિનંતી છે કે દિવસે દિન પ્રતિદિન જે ભારતભરની અંદર દાણચોરીના કિસ્સા વધતા જાય છે પેપરમાં આપણે દરરોજ વાંચીએ છીએ કે દરેક કોઈને કોઈ એરપોર્ટ ઉપરથી દાણચોરીનો માલ પકડાય છે સોનું પકડાય છે તો આના માટે ગવર્મેન્ટે છે ને વિવિધ પ્રકારના દર નક્કી કર્યા છે કે જ્યારે દુબઈથી પણ વ્યક્તિ આવતો હોય સ્ત્રી પુરુષ અને બાળકો જેમાં ત્રણ ટકાથી લઈને દસ ટકાનો દર અને જૂની કિંમત પ્રમાણે રૂપિયા પચાસ હજાર સુધીનો જ દાગીનો લાવી શકે આજે આપણે જાણીએ છીએ કે પંચોતેર હજાર રૂપિયા તો દસ ગ્રામનો ભાવ ઓલરેડી થઈ ગયો છે અને વીસ ગ્રામની છૂટ જો ગવર્મેન્ટે પોતાના ગેઝેટ્સમાં લખી હોય તો કિંમત થાય દોઢ લાખ રૂપિયા તો સૌથી પહેલા ફાઇનાન્સ મિનિસ્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ જે દર છે તે સમાંતર કરવામાં આવે તેમજ જે જૂની લિમિટો છે જૂના ભાવની છે તેને સુધારી નવા ભાવ પ્રમાણે કરવામાં આવે અને આ દાણચોરીનું સોનું અટકાવવા માટે ગ્રાહક પોતે જ ઇન્ડિયામાં આવી અને કસ્ટમ ડ્યુટી ભરે એવું એક માહોલ ઊભો કરવામાં આવે જેથી કરીને ગવર્મેન્ટને સીધી આવક અને દાણચોરીનો પ્રશ્ન મોટા ભાગે હલ થાય એવી મારી એમને નમ્ર વિનંતી છે બિલકુલ આશિષભાઈ ઝવેરી છે એમની સાથે આપણે ક્યાં કયા મુદ્દાઓ છે એની ચર્ચા કરી આશિષભાઈ શું તમે ઈચ્છો છો સરકાર આ બજેટમાં કેવા પગલા લઈ આવે પૂર્ણ સરકારનું આ પૂર્ણ બજેટ કેવા છે કારણ કે આ ત્રીજી પોઈન્ટ મોદી સરકારનું આ બજેટ છે એટલે અમે એની ઘણી આશા અપેક્ષા રાખી રહ્યા છે ખાસ કરીને અમે કારીગરો માટે એટલે કે ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે એટલે જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે જ્વેલરી પાર્કની જો રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર વિવિધ રાજ્યોની અંદર આ યોજના કરવામાં આવે તો આ યોજના દ્વારા શું છે કે તો એનાથી એને એક રોજગારીની તક પણ ઊભી થશે અને સાથે સાથે એક એન્વાયરમેન્ટ પણ ક્લિયર થશે અને એન્વાયરમેન્ટની અંદર પણ આપણે ખૂબ સારી સફળતા મેળવી શકીશું અને આવી જો જ્વેલરી પાર્ક સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં આપવામાં આવે કારણ કે ગુજરાત એ જ્વેલરી ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ગણાવી શકાય છે અને ઘડી કારીગરી વર્ગ એ આખા સમગ્ર દેશની અંદર જતો હોય છે અન્ય કેટલાક પદાધિકારીઓ છે એમનો પણ શું સૂચન છે કાકા તમે શું કહેશો અચ્છા મારું ખાસ સજેશન એ છે કે આપણે જે અત્યારના જે ડ્યુટી લાગી રહી છે ઇમ્પેક્ટ ડ્યુટી પંદર ટકા છે પંદર ટકામાં ઘટાડો બી થઈ શકે તો એનું ઘણું સારું રિઝલ્ટ આવી શકે છે એપ્રોક્સિમેટલી તમે દસ લાખ ટકા રાખો તો બી સારું થશે કારણ કે બેઝિકલી જે ઇમ્પોર્ટ જે બહારથી આવતું સોનું પર જે ડ્યુટી લાગે છે એ ડ્યુટી જ બેઝિકલી ઓછી કરી નાખો તો આપણી મૂડી આપણી પાસે જ રહેશે એટલે કે બેઝિકલી ઇન્ડિયાની મૂડી અમદાવાદમાં કે ગુજરાતમાં જે છે એ પોતાની પાસે જ રહે જે બહાર ફરવા જાય છે દુબઈ કે એક્સવાય જે જગ્યાએ જે ડોલરમાં કે એનું કન્વર્જેશન થઈને આપણી મૂડી બીજી દેશમાં ના જાય એનું ખાસ રિક્વેસ્ટ છે કે ઇમ્પેક્ટ ડ્યુટી ઘટાડે તો ઘણો ઘણો ફરક પડી જશે એમાં જીગરભાઈ પટેલ છે જીગરભાઈ તમે શું સરકારને સૂચન કરો છો મારું સૂચન એવું છે કે જે અલગ અલગ બુલિયન પર જે એક ટાઈપની એક જ ડ્યુટી સરકાર નક્કી કરે અને ટ્વેન્ટી ફોર કેરેટ પર જ ડ્યુટી લગાવે તો એ એની ડ્યુટી ભલે એક વખત વધારે હોય અલગ અલગ કેરેટ પર બાવીસ કેરેટ અઢાર કેરેટ ચૌદ કેરેટ પર જે ડ્યુટી લાગે છે એને ઓછી કરે અથવા તો એને નાબૂદ કરે તો વન ટાઈપ ડ્યુટી આવી જશે એનાથી જ્વેલરીને વેગ મળશે જ્વેલરી પ્રોડક્શન વધશે અને બુલિયનનું જે અત્યારે જે અલગ અલગ સંગ્રહ થાય છે બીજી બધી રીતે જે કેશમાં અને બીજા બધા વ્યવહાર થાય છે એ ઓછા થશે એવું મારું સજેશન છે તો સોનું ભલે ઓલ ટાઈમ હાઈ હોય પરંતુ લોકોનો સોના પ્રત્યેનો પ્રેમ વધવાનો છે ઘટવાનો નથી એટલા માટે જ આ ઇન્ડસ્ટ્રીના જે સૂચનો છે અહીંયાથી જો નાણાં મંત્રી છે એને ધ્યાનમાં રાખશે તો ન માત્ર આ સેક્ટરને ફાયદો થશે પરંતુ આના થકી બીજા લાખો નવા રોજગાર પણ આવનારા વર્ષોમાં ઉત્પન્ન થઈ શકે તેમ છે કેતન જોશી અમદાવાદ